ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે શીખીશું ચેપ્ટર નંબર ટુ એચ ટીએમએલ હવે એચ શું છે તો એચ એટલે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ આપણે આના આગળના ચેપ્ટરમાં શીખ્યા ઇન્ટરનેટ વિશે બરાબર છે તો ઇન્ટરનેટ પર આપણે જુદી જુદી વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ તો એ જે વેબસાઇટ છે એ વેબસાઇટ બનાવવા માટે એચ ટીએમએલનો ઉપયોગ થાય છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણે અહીંયા ઇમેજ એચડી બેકગ્રાઉન્ડ ઓ ફોર પીપીટી માટેનું આપણે સર્ચ કરાયું તો અહીંયા તમે જુદી જુદી વેબસાઇટ જોઈ શકો છો જે વેબસાઇટ પર તમે ક્લિક કરશો તો એના રિલેટેડ તમને અહીંયા પિક્ચર્સ ઇમેજીસ ને એની માટેની જે ટેક્સ હશે એ ટેક્સ તમે જોઈ શકો છો જ્યારે આપણે આ વેબપેજ બનાવવામાં આવે છે તો એ વેબ પેજ બનાવવા માટે આપણે જે લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ એને HTML કહેવામાં આવે છે આ આપણી HTML ની લેંગ્વેજ પરથી આ જુદા જુદા કોડિંગ કરીને આપણે બેકગ્રાઉન્ડ એટલે કે વેબ પેજ બનાવી શકીએ છીએ અને એને ઇન્ટરનેટ પર સર્ચ કરીને જોઈ શકીએ છીએ હવે HTML શું છે તો એના માટે આપણે શીખીશું ચેપ્ટર નંબર ટુ HTML HTML એ હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ છે એ વેબપેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે એચડીએમએલ એ વેબપેજમાં ટેક્સ ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કેપ માર્કઅપ સંકેતો કે પ્રતિકોનો સમૂહ છે દરેક માર્કઅપ સંકેતને ટેગ કહે છે જ્યારે આપણે એચ ટીએમએલમાં કોઈ પણ આપણે વેબપેજ બનાવવાનું હોય અને જ્યારે આપણે એમાં ટેક્સ ઉમેરીએ અથવા ચિત્ર ઉમેરીએ અથવા તો ઓડિયો જ્યારે આપણે એડ કરવાનું હોય આપણા વેબ પેજમાં ત્યારે એ જે ટેગ માર્કઅપ સંકેતનો ઉપયોગ થાય છે એને આપણે શું કહીશું ટેગ કહીશું કે એટલે એચટીએમએલમાં જે કંઈક પ્રોગ્રામ બનાવવામાં આવે છે એના માટે આપણે ટેગનો ઉપયોગ કરીને એનો પ્રોગ્રામ તૈયાર કરી શકાય છે ત્યાર પછી એચટીએમએલ ટેગ શું છે તો એચટીએમએલ ટેગ હંમેશા અહીંયા તમે જોઈ શકો છો ટ્રાયેંગલ એટલે કે લેસ દેન એન્ડ ગ્રેટર દેન એટલે કે એન્ગ્યુલર બ્રેકેટ્સ એટલે કોણિયા કૌંસનો ઉપયોગ થાય છે આપણે આ જે બે કૌંસ છે એ બે કૌંસની અંદર જ આપણે એચટીએમએલના ટેગ લખી શકીએ છીએ એચટીએમએલના ટેગને કેપિટલ અથવા સ્મોલ અક્ષરોમાં પણ લખી શકાય એના માટે કેપ સ્લોક પણ ઓન રાખીને બધા કેપિટલ અક્ષર પણ લખી શકાય કેપ્સલોક ઓફ રાખીને પણ તમે સ્મોલ અક્ષરમાં એ ટેગના આપણે લખી શકીએ છીએ જ્યારે પણ આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ ત્યારે એના માટે કોઈ કમ્પલસરી કેપિટલ કે સ્મોલ અક્ષર હોતા નથી તમે બેમાંથી કોઈ પણ એક અક્ષરોમાં લખી શકો છો ત્યાર પછી HTML ટેગ જોડીમાં લખી શકાય છે જેમાં પ્રથમ ટેગ એટલે કે સ્ટાર ટેગ અને બીજી ટેગ એન્ડ ટેક કહેવાય છે એટલે કે જે જોડીમાં લખવામાં આવે જેવું કે અહીંયા હેડ આપ્યું છે હેડ એન્ડ હેડ આ બે જે હેડ છે એ બંને ટેગને આપણે કન્ટેનર ટેગ કહીશું કેમ તો કે ભાઈ આ બંનેની પેર છે જોડી છે જે જોડીમાં લખવામાં આવતા હોય એ ટેગને કન્ટેનર ટેગ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીંયા એક્ઝામ્પલમાં પહેલું જે હેડ છે એને આપણે એન્ગ્યુલર બ્રેકેટમાં લખ્યું છે એ સ્ટાર્ટિંગ ટેગ છે જે આપણને શીર્ષકની શરૂઆત દર્શાવે છે ત્યાર પછી છે ટેગ એટલે કે સ્લેશ આગળ મૂક્યો છે ફોરવર્ડ સ્લેસ જ્યારે પણ આપણે એનટેગ આપીએ છીએ તે શીર્ષકનો અંત દર્શાવે છે અને એન ટેગ હંમેશા ફોરવર્ડ સ્લેશમાં જ લખી શકાય છે જો આપણે આપણા પ્રોગ્રામને જ્યારે એન્ડ કરીએ છીએ અને આ ટેગને જ્યારે પણ પૂરો કરવો હોય ત્યારે એ એન્ડટેગની આગળ સ્લેશ લગાવવું જરૂરી છે તો આ રીતે આપણે HTML માં જુદા જુદા ટેગનો ઉપયોગ કરી અને પ્રોગ્રામ કેવી રીતે બનાવવા એના વિશે શીખીશું